પાપ પુણ્ય કઈ ના જાણીએ જગત જનનીમાં બહુચર તારું એક અમર નામ સમય આવ્યો છે આ કરો લાજ રાખજે અમારે તો તું જ રામ ને તું જ શ્યામ। આજના આ વિડીયોમાં આપણે દંડાસુર દૈત્ય અને માં બહુચરની રસપ્રદ કહાણીની વાત કરીશું। નમસ્તે મિત્રો, ગુજરાતી અવનવું ચેનલમાં આપનું સ્વાગત છે। તો આ વાર્તાની શરૂઆત થાય છે ઘણા વર્ષો પહેલા। પાટણથી માંડી દેત્રોજ સુધી વરખડીનું વન હતું। એ જંગલમાં દંડાસુર નામના દૈત્યનું રાજ હતું। કહેવાય છે કે દંડાસુરના પાપોનો પાર નહોતો। તેને મારવા માટે માં ભગવતીએ નાની બાળકીનું રૂપ ધારણ કર્યું અને માં નાની બાળકી બની વરખડીના ઝાડ નીચે સૂઈ ગયા। દંડાસુર ત્યાંથી નીકળ્યો અને વરખડી નીચે નાની બાળકીને રડતા જોઈ એને દયા આવી। આજ સુધી ઘણા માણસોને ભરખી જનાર દંડાસુરને નાની બાળકીને જોઈ એમ થયું કે આવી દીકરી મારે હોય તો। દંડાસુરે 1.5 વર્ષની નાની બાળકી પાસે આવી ઊભો રહી ગયો અને એ દીકરીને તેડી લીધી। જાણે સગો બાપ તેડીને ન ઊભો રહ્યો હોય, દંડાસુર દીકરીને તેડી એની ગુફામાં લઈ આવ્યો। આમ કરતા કરતા કહેવાય છે કે દીકરીને દંડાસુર સગા બાપની જેમ સાચવવા માંડ્યો। પરંતુ જેમ જેમ દીકરી મોટી થતી ગઈ ત્યાં સુધી બાપ થઈને રહ્યો, પણ જ્યાં દીકરી 16 વર્ષની જુવાન થઈ અને દંડાસુરની દાનત બદલાણી। આહા, સાની દીકરીને હું સાનો એનો બાપ? આવું રૂપરૂપના અંબાર જેવું રતન, આ તો માત્ર મારી ઉછેરેલી દીકરી છે, ક્યાં મારી સગી દીકરી છે? આમ દૈત્યના મનમાં પાપ ભરાણું। હવે આ દીકરી નહીં પણ મારા ઘરનું પાણી ભરે અને એની હારે મારો હથેવાડ થાય તેવો વિચાર દંડાસુરે કર્યો। કહેવાય છે કે એકવાર વરખડીના ઝાડ નીચે દીકરી રૂપી માં સૂતા હતા અને દંડાસુરે તેમનો હાથ પકડ્યો। માતા દંડાસુર સામે ટગર ટગર જોઈ રહ્યા। માં બોલ્યા, દંડાસુર વિચાર કર, તે મને દીકરી તરીકે રાખી છે। દૈત્ય બોલ્યો, સાની દીકરીને સાનો બાપ? અમારે દૈત્યને બાપ ન હોય ને માએ ન હોય ને દીકરીયું પણ ન હોય, તું મારી રાણી થઈ જા। અને કહેવાય છે કે દંડાસુરે માનું બાવડું પકડવાની તૈયારી કરી તો જોગમાયા બની માતા બહુચરા હાથમાં 3 પંખાળું ત્રિશૂળ લઈ ઊભા થઈ ગયા। કહેવાય છે કે ક્રોધિત થયેલા માના રૂવાંટા છમછમ ઊભા થઈ ગયા છે। માતાની ભુજાઓ ફરક ફરક ફરકે છે, અગ્નિની જ્વાળાઓ મુખમાંથી નીકળે છે અને માતા ધ્રુજવા માંડે છે અને માં હોંકાર કરીને બોલ્યા, દૈત્ય તે મને ઓળખી નહીં, હું તો તારી દીકરી થઈને રહેત। હું જગતને અને 14 બ્રહ્માંડને આંગળીના ટેરવે રમાડનારી માં, ને તું મને ન ઓળખી શક્યું? તને બાપ થતા તો ન આવડ્યું પણ તને દીકરીને ઓળખતા પણ ન આવડ્યું। મારો બાપ થઈને રહ્યો હોત તો જગતમાં તને અમર કરી દેત, પણ હવે તૈયાર થઈ જા। અને કહેવાય છે કે માએ 3 પાંખાળું ત્રિશૂળ લઈ દંડાસુર દૈત્યના ઉપર બેસી દેત્રોજના પાદરમાં દૈત્યને વધેરી માતા બહુચરી તરીકે જાહેર થઈને જગતમાં પહેલું વહેલું નામ પડ્યું કે હું અખિલ બ્રહ્માંડની ત્રિપુરારી બહુચર બોલું છું। આમ માં બહુચરીએ દંડાસુર દૈત્યનો વધ કર્યો। તો આ હતી કહાણી માતા બહુચરના પરચાની। જો તમને માં બહુચરની ઉત્પત્તિ અને પરચાના વધારે વિડીયો જોવા હોય તો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જય માં બહુચર। આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય માં બહુચરી લખવાનું ભૂલતા નહીં। માં બહુચર આપની મનોકામના પૂર્ણ કરે એ જ માને પ્રાર્થના। તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ। વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। તમે કોમેન્ટમાં નવા વિડીયો માટે ટોપિક પણ સજેસ્ટ કરી શકશો। આભાર।